સુરતના નવજીવન સર્કલ પાસે આવેલ સીડી પચીગર હોમિયોપેથિક મેડિસિન કોલેજ વિવાદમાં આવી છે. સુરતના નવજીવન સર્કલ પાસે આવેલ સીડી પચીગર હોમિયોપેથિક મેડિસિન કોલેજ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે અલગથી 25,000 રૂપિયા લેવામાં આવે છે, પરંતુ તેની કોઈ પણ રસીદ વિદ્યાર્થીને આપવામાં આવતી નથી, જેને લઈને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભટ્ટા રોડ ઉપર આવેલ સીડી પચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં MD માં એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી પેઠે 25,000 રૂપિયા લેવામાં આવે છે, પરંતુ તેની ફી રસીદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી. અને BHMSમાં પણ એડમિશન લેવામાં આવે છે, એમની પાસેથી પણ અન્ય ફી લઈ લે છે, છતાં તેમને ફી રસીદ આપતા નથી, જેના વિરુદ્ધમાં આજરોજ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આગામી દિવસોની અંદર જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને કોલેજ દ્વારા અન્ય ફી રિટર્ન કરવામાં નહીં આવે અથવા તો ફી રસીદ આપવામાં નહીં આવે, તો NSUI વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ધીરેન્દ્ર સોલંકી, NSUI વિદ્યાર્થી નેતા, સુરત. આજરોજ સીડી પચીગર કોલેજ નવજીવન સર્કલ ઉધના સ્થિત આવેલી છે, તેમાં કોલેજના સત્તામંડળ દ્વારા કોઈપણ સંજોગે વિદ્યાર્થીઓને 25,000 પેટેના ફી વસૂલવામાં આવે છે, તે કોઈપણ કારણોસર તેને રસીદ પણ આપવામાં નથી આવતી, તે ઇનલીગલ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે, તેની સામે અમારો NSUI વિદ્યાર્થી નેતા તરીકે અમારો વિરોધ છે. અને સત્તાધીશોને વાતચીત કરતાં તેઓ અમારા ફોન ઉઠાવતા નથી, અમારો જવાબ આપતા નથી, અને સત્તાધીશો સુષુપ્ત અવસ્થામાં સૂઈ રહ્યા એવું અમને લાગી રહ્યું છે. અને જ્યારે અમે તે લોકોને આ પૂછીએ છીએ કે 25,000 ફી શેની વસૂલવામાં આવે છે, તો કોઈપણ આંખ આગળ હાથ કાળા કરી આળા કરીને અમને ભ્રમણા કરવામાં આવે ત્યારે અમારો વિરોધ છે. અને જો આવનાર સમયમાં જો આ 25,000 ફીની અમને જવાબ નહીં આપે, કાં તો વિદ્યાર્થીઓને 37 જેટલા વિદ્યાર્થીઓને ફીની રસીદ નહીં આપે સત્તાધીશો દ્વારા તો અમે આવનાર સમયમાં સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરી જે પણ અમારે કાયદાકીય વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે અમે કરીશું. પ્રીત ચાવડા, સુરત, NSUI તરીકે. આજે ભટાર પાસે આવેલી સીડી પચીગર કોલેજમાં જે MD ના એડમિશનમાં વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ અત્યારે 25,000 રૂપિયા અન્ય ફી તરીકે લઈએ છે. એ ફીની કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપતા નથી, અને જો વિદ્યાર્થીઓ એ રસીદ માંગે તો સાદા કાગળ ઉપર ખોટો ખર્ચો બતાવી અને આ તે બતાવી અને વિદ્યાર્થીઓને આપી દે છે, અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અમને જાણ કર્યા બાદ અમે લોકો વિદ્યાર્થીઓને સાથે રાખીને અમારે વિદ્યાર્થી નેતા જે છે બધાને સાથે રાખીને અમે લોકો ટ્રસ્ટીને મળવા ગયા, ત્યારે ટ્રસ્ટીએ કોઈ પણ વિવેકપૂર્ણ જવાબ આપ્યો નથી, અમને આંખડા કાન કર્યા છે, અને અમને જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નનો એ લોકોએ જવાબ નથી આપ્યો. જો આવનારા દિવસોમાં કે જે આ ફી લે છે 25,000ની એને કોલેજ કોઈ ફી રસીદ કે એવું કંઈ આપશે નહીં, અથવા તો વિદ્યાર્થીઓને ફી પાછી નહીં આપે, તો આવનારા દિવસોમાં NSUI વિદ્યાર્થીઓને સાથે રાખીને મોટી સંખ્યામાં ઉગ્ર આંદોલન કરશે, અને કાયદાકીય રીતે અમે લડત લડીશું અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા આગળ રહીશું.